ડીસામાં આજે ગાયને સળગાવી દેવાની ઘટના સામે આવી છે. શહેરના લીલાસા નગરમાં બનેલી આ ઘટનાને પગલે પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. લીલાસા નગર વિસ્તારમાં 3-1 દિવસ પહેલાં એક ગાયનું મોત નિપજ્યું હતું. આ ઘટના બનતા આસપાસના લોકોએ તાત્કાલિક ડીસા નગરપાલિકામાં જાણ કરી હતી, પરંતુ 3 દિવસ સુધી પાલિકા દ્વારા ગાયના મૃતદેહને ત્યાંથી હટાવવામાં આવ્યો નહોતો. સતત 3 દિવસ સુધી આ મૃતદેહ ત્યાં પડ્યો રહ્યો હતો. ત્યારે આજે વહેલી સવારના કોઈ અજાણ્યા શખ્સોએ ગાયના આ મૃતદેહને સળગાવી દેવાની ઘટના સામે આવતા આ વિસ્તારમાં મામલો ગરમાયો હતો અને સ્થાનિકોએ આ બાબતે ડીસા શહેર ઉત્તર પોલીસને જાણ કરતા ઉત્તર પોલીસે ઘટના સ્થળ પર પહોંચી ગાયના મૃતદેહને ઘટના સ્થળ પરથી ખસેડી અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાને પગલે સ્થાનિકોમાં આ ઘટનાને અંજામ આપનાર અજાણ્યા શખ્સો સામે ફિટકાર વરસાવવામાં આવી રહ્યો છે. કાલકી ગા મરેલી પડી હતી, કોઈ તોણવા આવ્યું નથી સાહેબ. તો શું કરવાનું, આજ કણક તોણીને હળગાઈ નોખી ગાને ને સફાઈ મી કોઈ આવતું, પૈસા ઉઘરાવા આવ્યા, પૈસા ઉઘરાવીને પાછા પૈસા ફેંકીને ગયા. અને પાછા પૈસા કે અમારે એટલા પૈસા ન થઈ જોઈતા, અમે કે 200 રૂપિયા આલો તો કે ગા તોણું, પછી ગા કેની હળગાઈ એ કોઈ ખબર નથી અમારે. આજે લીલાસા નગરની અંદર એક જાણવા મળ્યું મુજબ ગાય મૃત હતી, ગૌ માતા મૃત હતી, પરંતુ સવારના 9 વાગ્યા પહેલા આ ઘટના નથી ઘટી, પરંતુ 9 વાગ્યા પછી અહીંયા જે સફાઈ કામદાર કામ કરતા હતા એમને પૂછવાથી એમને જ જણાવ્યું કે 9 વાગ્યા પહેલા આ ગાયની કોઈ ઘટના નથી ઘટી, પરંતુ 9 વાગ્યા પછી આ ગાયને અહીંયા સળગાવી દેવામાં આવી છે. એવું કહેવામાં આવે છે કે મૃત ગાય હતી, ગૌ માતા મૃત હતી, પરંતુ આ 9 વાગ્યા પછી જો પણ ઘટના ઘટી હોય અને આવા ભરચક વિસ્તારની અંદર છતાં પણ કોઈને એવું કહે છે કે અમને ખ્યાલ નથી કોને સળગાવી દીધી, તો ખરેખર એક નિંદનીય કામ છે. અને જે કોઈએ ભલે ગૌ માતા મૃત હતી પણ આ ઘટના ઘટી છે એને સખ્ત શબ્દોમાં વખોડો કાઢીએ છીએ, અને જેને પણ આવું કૃત્ય કર્યું હોય એને સખ્તમાં સખ્ત સજા થવી જોઈએ. કારણ કે આપણી પાસે આવા મૃત ગાયને લઈ જવા માટેના પણ આપણી પાસે ઘણા બધા સાધનો છે, તો એને જ્યાં ત્યાં લઈ જવાની જરૂર હતી, અહીંયા સળગાવવાની કોઈ જરૂર નથી. જેને પણ સળગાવી છે એ વ્યક્તિને સખ્તમાં સખ્ત સજા થવી જોઈએ અને આ સંપૂર્ણ તપાસ થવી જોઈએ, એ જ મારી આજે વિનંતી છે. આજે સવારે હું ઘરે હતો ત્યારે મને 3-4 વ્યક્તિઓ કહેવા આવ્યા કે ડીસાના લીલાસાનગર વિસ્તાર છે જે અહીંયા સારા વ્યક્તિઓનો વિસ્તાર છે, અહીંયા એક ગાય મૃત હાલતમાં પડી છે, એને કોઈ સળગાવવામાં આવી છે. હવે હું અહીંયા સ્થળ ઉપર આવ્યો ત્યારે ગાય સળગતી હાલતમાં હતી, અને પછી મેં આડોશી પાડોશીને પૂછતા અહીંયા એવા જાણવા મળ્યું કે ગાય ગઈકાલે એક્સપાયર થઈ ગયેલી હતી, પણ કોઈ દે નગરપાલિકાને જાણ કરેલ હતી નહીં. ત્યારબાદ આજ સવારે લોકોએ ભેગા થઈ અને સફાઈ કામદારને જાણ કરેલ કે ભાઈ અહીંયા એક ગાય મરી ગઈ છે, તો તું એની વ્યવસ્થા કરી આપ. એટલે એને વ્યવસ્થા કરવા માટેના ભાગરૂપે અહીંયા જે કચરા નાખવા માટેનો પ્લોટ જે કોઈ પ્રાઇવેટ પાર્ટીનો છે અહીંયા લોકો કચરો નાખે છે, એ કચરાને જગ્યાએ અહીંયા એને ગાય નાખી, અને ત્યારબાદ કોઈ ગાય સળગાવી ગયું છે. હવે એ સળગાવનાર અમે સફાઈ કર્મચારીને પૂછતા એને એવું જણાવેલ કે હું ગાય અહીંયા નાખી ગયેલો છું, પણ કોને સળગાવી છે એ મને ખબર નથી. આ વિસ્તાર ડીસા શહેરના હાલના નવા નગરપતિ પ્રમુખનો નગર ડીસા નગરપાલિકાના પ્રમુખનો વિસ્તાર છે, અને આવી આ દુઃખદ ઘટના જે હિન્દુ સંસ્કૃતિ માટે અશોભનીય છે, જેને પણ કર્યું હોય એને સખતમાં સખત સજા થવી જોઈએ. આવી ઘટના ક્યારેય ન બનવી જોઈએ. ગૌ માતાને એની દફનવિધિ કરવી જોઈએ, એના માટે લોકોને અત્યારે સખત આક્રોશ છે, માટે એને જે વ્યક્તિ આ દુષ્કૃત્ય કર્યું હોય એને સખત સજા થાય એવી મારી માગણી છે.